રાજકોટ શહેરમાં આજથી શૈક્ષણિક સત્ર ની ત્યાં પણ શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ દિવસે જ સ્કૂલ વાનને લઈને આરટીઓ ચેકિંગ કરી રહ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે નિયમોનું પાલન ન કરનારની સામે ડિટેન અને દંડ સુધીની કાર્યવાહી કરાઈ રહી છે સ્કૂલ વાનનું ખાનગી પાસિંગના બદલે ટેક્સી પાસિંગ હોવું જોઈએ સ્કૂલમાં ફાયર સેફટીના સાધનો હોવા પણ ફરજિયાત છે આરોગ્યલક્ષી એકામ અને શાળાને ખોલવા મનપાની શરતી મંજૂરી મળી છે ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની બાંહેધરી સાથેનું સોગંદનામું રજૂ કરવું પડશે ફાર એનઓસી રિન્યૂ ન કરી હોય તેવા એકમોએ પંદર દિવસમાં એનઓસી મેળવી લેવી પડશે ગેરકાયદે બાંધકામ હોય તો ઇમ્પેક્ટ અંગેની અરજી સાથેની બાંહેધરી આપવી પડશે ગેમ ઝોન અગ્નિકાંડ બાદ દરેક વિભાગ છે તે સફાળા જાગ્યા છે આજથી શૈક્ષણિક સત્રની ની શરૂઆત થઈ છે ત્યારે સ્કૂલ વેનમાં જે બાળકો જે અભ્યાસ માટે જતા હોય છે તેને લઈને આરટીઓનું સરપ્રાઈઝ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે આપને હું દ્રશ્યો બતાવવા માગીશ રાજકોટની જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે મુંજકા ચોકડી ખાતેના દ્રશ્યો છે કે જ્યાં ત્યારે આરટીઓ દ્વારા જે પણ સ્કૂલ વેન છે અહીંથી પસાર થઈ રહી છે તેનું સરપ્રાઇઝ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આરટીઓનો નિયમ એ છે કે જે પ્રાઇવેટ વ્હીકલ્સ છે તેમાં બાળકોને બેસાડી ન શકાય જો બાળકો જો ટેક્સી પાસિંગ કાર હોય તો તેમાં બાર વર્ષથી નીચેના બાળકો હોય તો એક સીટ પર બે લોકોને બેસાડી શકાય તે માટેની જે જોગવાઈ છે પરંતુ મોટા ભાગના જે વેન ચાલકો છે તેમના દ્વારા જે નિયમો છે તેનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે આ તમે દ્રશ્ય જુઓ એક વેન જે આરટીઓ દ્વારા અત્યારે અહીં રાખવામાં આવી છે તેમાં જે દસ જેટલા બાળકો છે બેસાડવામાં સામાન્ય રીતે જે સેવન સીટિંગ આ છે પરંતુ દસ થી અગિયાર બાળકો છે તે અહીં બેસાડવામાં આવી છે ખાસ સાથે સાથે આ જે પ્રાઇવેટ પાસિંગની આ કાર છે ને મોટાભાગની વેન છે તે સીએનજી ગેસ પર ચાલે છે જેને લઈને કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર

તો એને જે સીટિંગ કેપેસિટી છે એના કરતાં બમણી કેપેસિટીમાં બેસાડી શકે છે જો એનાથી વધારે હોય તો અમે કાયદાકીય કાર્યવાહી કરીએ છીએ સર અત્યારે જે તમામ જે વેન ચાલકો છે તેમની તાકીદ કરવામાં આવી છે કે ટેક્સી પાસિંગ કરવામાં આવે શું લઈને શું નિયમો નવો નિયમ શું લાગુ કરવામાં આવ્યો છે ને શું તાકીદ કરવામાં આવ્યું નવા નિયમો મુજબ એને સ્પીડ લિમિટ બાંધવામાં આવી છે ફાયર એક્સ્ટિંગ્યુશર બરાબર પછી આજુબાજુ જાળી નાગાવવામાં આવી છે બાળકોની સેફટી માટે આવા અલગ અલગ કેટલાય નિયમો પરિપત્રમાં આવેલા છે ચોક્કસપણે વેન ચાલકો પણ છે આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું શું કે શું કે તમે શું અત્યારે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કઈ રીતે જોઈ રહ્યા છો આને શું કહેશો આપ હાજી સર આરટીઓ ની જે કાર્યવાહી થઈ રહી છે શું કહેશો કારણ કે તમે વેન ચાલકો પણ રજૂઆત અત્યારે કરી રહ્યા છો મે સર ને બધી રજૂઆત કરી કે સાહેબ કીએ અમને થોડક દિવસનો ટાઈમ આપે ઈ પ્રમાણે અમે ટેક્સી પાર્કિંગ કરવા તૈયાર છીએ બીજા નંબરમાં અમને કહે એ પ્રમાણે ફાયર સેફ્ટીના સાથનો છે કોઈ બાકડાની અમે દૂર કરવા માગીએ જે પ્રમાણે આરટીઓ સાહેબના નિયમ પ્રમાણે અમે રેગ્યુલેટ કરવા માગી પણ થોડોક અમને ટાઈમ આપે છેલ્લા બે દિવસથી તમે પણ બધાને રજૂઆત કરી રહ્યા છો કે રાજકોટમાં કેટલી વેન હશે અને એમાં તમને શું મુશ્કેલી નડે છે અમને સરજી એવું મુશ્કેલી નડે છે ને કે અત્યારે શું કે બધાના રોજીરોટી ધંધા આની ઉપર જ હાલે છે એટલે કે સાહેબ અમને પરમિશન આપે કે બાર કે ચૌદ છોકરા બેસાડવાના અને બાકડા એક અમને બેસાડવા દઈએ તો વ્યવસ્થિત બાકી ઓલ રેડી ઓલ કાગળિયા ટેક્સી પાર્કિંગ હોય વીમો હોય એ બધું તો રેડી છે જ અમારી પાસે ફસ્ટ પણ એટલે જે વેન ચાલકો છે તે કહી રહ્યા છે કે તમામ નિયમો છે તેનું પાલન કરવા માટે તેઓ બંધાયેલા છે પરંતુ કેટલીક વિસંગતતાઓ છે જેથી જેવી રીતે જે વેન ચાલક છે તો વેનમાં આ જે બાકડા છે તે લગાવવાની મંજૂરી છે તે આપવામાં આવે બાર વર્ષથી નીચેના બાળકો હોય તો તેમને એક સીટ પર બે વ્યક્તિઓને એટલે કે બમણી સંખ્યામાં જેટલી કેપેસિટી હોય તેનાથી બેસાડવા માટેની પરવાનગી છે તે આપવામાં આવે અને આ તમામ પ્રક્રિયા માટે